આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાનશ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે એક ભવ્ય સ્વાગત, ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. સુંદર મજાના ડોમ, હેલિપેડ અને તમામ વ્યવસ્થાઓ, અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે. આપણે આ સ્થળ પર જે ઊભા છીએ, આમોદરા ગામ, આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આખું સાબરકાંઠા હિલોળો ચલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ, એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા, જોવા અને આવકાર માટે આતુર છે. કેટલા લોકોની બેઠક વ્યવસ્થા અને હેલિપેડ કેટલા બનાવવામાં આવ્યા છે? 4 હેલિપેડ છે અને 1,00,000થી વધુ લોકો આવતીકાલે આ ગ્રાઉન્ડ પર પધારશે. કેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે? કેવો સુરક્ષા બંદોબસ્ત? સુરક્ષા એકદમ ચાક ચોબંધ છે. પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે. પાર્કિંગના અલગ અલગ પ્લોટ પાડેલા છે, 1 37 વીઘા, 1 25 વીઘા, 1 28 વીઘા, એમ અલગ 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 વિધાનસભાને પાર્કિંગ પ્લોટ આપવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિકને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર વાગે તમામ સાબરકાંઠાના વાસીઓ અત્રે ઉપસ્થિત હશે અને માનનીય મોદી સાહેબ 5 વાગે અત્રે પધારી સૌનું અભિવાદન ઝીલશે અને પોતાની વાત મૂકશે.